22થી વધુ ધાર્મિક સ્થાનોમાં જાળવણીનો અભાવ. શહેરના 22થી વધુ ધાર્મિક સ્થાનો સરકાર હસ્તગત કરવામાં આવ્યા છે, જેમાં સિટી મામલતદાર કચેરી દ્વારા વર્ષ દરમિયાન પૂજા અને લાઇટ બિલનો ખર્ચ માત્ર 60,000 આપવામાં આવી રહ્યો છે. તેમજ સિવિલ ખર્ચ રાજ્ય સરકાર માર્ગ અને મકાન વિભાગ હસ્તગત છે, ત્યારે આ ધાર્મિક સ્થળોમાં જાળવણીનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, જેના પગલે ભાવિકોએ યોગ્ય રીતે ધાર્મિક સ્થળોની જાળવણી કરવા માટે સરકારને મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી. બાવીસ મંદિરોની જાળવણી વહીવટ કરતા તરીકે અમારી જવાબદારી છે. આ ઉપરાંત જગદીશ મંદિર અને બે મસ્જિદોમાં પણ અમે વહીવટ કરતા તરીકે છીએ. આ મંદિરોમાં મુખ્યત્વે જોઈએ તો થાપનાથ મહાદેવ મંદિર, તખતેશ્વર મહાદેવ મંદિર, જશોનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, રૂવાપરી માતાજી મંદિર જેવા મંદિરોનો સમાવેશ થાય છે, જેમના લાઇટ બિલ છે, તેમના પૂજાના ખર્ચ વગેરે અમારા દ્વારા કરવામાં આવતા હોય છે અને વાર્ષિક અંદાજે 60-70 હજાર જેવો ખર્ચ થતો હોય છે. આ ઉપરાંત કોઈ ફરિયાદો હોય તો એમનું અમે અલગ અલગ વિભાગો સાથે સંકલન કરતા હોય છે, જેમાં તેની સાર સંભાળ, સિવિલ વર્ક જેવી કામગીરી માર્ગ અને મકાન વિભાગ, આપણા રાજ્ય સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેમાંનું એક ગંગાદેરી છે, એ પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરેલું હોવાથી તેમાં આપણે મરમ્મત કે કશું સાર સંભાળ કરી શકતા નથી, તેમની પરમિશન અથવા તો તેમના દ્વારા સીધું જ એ કરવામાં આવતું હોય છે. બાકી આપણું સ્ટેટ વિભાગ કરે છે. ભાવનગર માટે જ્યારે 22 મંદિર આવા સરસ હોય અને સરકાર જ્યારે આ મંદિર ઉપર ધ્યાન ન દઈ શકતી હોય, જ્યારે આપણા બબ્બે કેબિનેટ મંત્રી હોય ત્યારે
આપણે અવારનવાર રજૂઆત કરતા હોય મંદિરના પૂજારીઓ છે, મંદિરના જે તે કોઈ નિર્ણયક હોય કે ભાઈ આ રીતનો કાર્ય, આ રીતનું મંદિરમાં તમે ધ્યાન દો અને મંદિરમાં ધ્યાન ન દેખતા હોય, જ્યારે માત્ર 60,000 રૂપિયા વાર્ષિક પેટે જ્યારે આપતા હોય ત્યારે ખૂબ જ શરમ ઘટના, ખૂબ જ શરમજનક ઘટના કહેવાય કે આ રીતનું કે કોઈને મંદિરમાં પૂરું ન પડી શકતું હોય.